તે વાનાવડ પ્રાથમિક શાળા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ માટે બાળકો યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરની શુદ્ધિકરણ, જ્યાં સ્વસ્થ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય એક સૂત્ર સાથે શરીર આત્મા મનની શુદ્ધિકરણ, પરમાત્માનું આત્મા સાથેનું મિલન એટલે યોગ, અને આ યોગ દ્વારા આજે એક પ્રણ લેશે દરેક બાળકો કે રોજ 5 આસનો તો પોતાના દૈનિક કાર્ય દરમિયાનમાં કરશે. દરેક વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. યોગ એક એવું માધ્યમ છે આસન કે જેના દ્વારા આપણે પોતાની એકાગ્રતા અને શરીરનું શુદ્ધિકરણ, એક શારીરિક ક્ષમતા વધારી શકીએ છીએ. તો આજના આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેકને શુભેચ્છાઓ, દરેક પોતાના જીવનમાં આગળ વધે એવી શુભકામનાઓ. વાનાવડ પ્રાથમિક શાળા ખાતે આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ, એની સુંદર ઉજવણી કરવા માટે વાનાવડ ગામની અંદર જ આવેલું MCC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શાળાના તમામ બાળકો, શિક્ષક સ્ટાફગણ અને ઘણા બધા વાલીઓની ઉપસ્થિતિમાં આજે આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસ અંતર્ગત આજે શાળાના તમામ બાળકો વિવિધ પ્રાણાયામ, યોગાસનો, મુદ્રાઓ અને સૂર્ય નમસ્કાર કરી અને યોગ વિશેની સાચી સમજ એ પ્રાપ્ત કરે છે. સાથે સાથે ક્રિકેટ મેદાનના કોચ એવા મહિપાલસિંહભાઈ પણ આ પ્રસંગે બાળકોને યોગ માટેની જે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અને વિશેષ સમજૂતી પણ આપેલી, અને દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર યોગાસન કરી આ યોગ દિવસને સફળ બનાવવાની અંદર સહભાગી થયા છે. ઘણા બધા વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા છે. યોગ દિવસની સાથે સાથે આગામી પ્રાથમિક શાળાઓની અંદર આગામી 26, 27, 28 ત્રણ દિવસ પ્રવેશોત્સવ ઉજવાનાર છે. એ અંતર્ગત સરકારશ્રીની સૂચના પ્રમાણે દરેક શાળાના બાળકો 1 બાળ 1 ઝાડ એ અભિયાન અંતર્ગત દરેક બાળક 1 ઝાડ વાવી અને તેને ઉછેરવાનો પ્રયત્ન કરે એ કાર્યક્રમ અંતર્ગત આજે આ વિશાળ મેદાનની અંદર જ દરેક બાળક છે એ પોતે 1-1 ઝાડ રોપશે, અને દરેક બાળક આ ઝાડનું જતન કરવા માટે નિયમિત રીતે એની મુલાકાત લેશે, ઝાડને દત્તક લેશે અને ઝાડને ઉછેરવાનો આ સંકલ્પ સાથે આજે આ વૃક્ષારોપણના કાર્યક્રમને પણ અહીંયા સફળ બનાવવામાં આવ્યો. તો આ બંને કાર્યક્રમ, વિશ્વ યોગ દિવસ અને વૃક્ષારોપણ, એ કાર્યક્રમ, બંને કાર્યક્રમને અહીંયા આજે સંપન્ન કરવામાં આવ્યા. Thank you.
નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ માનવે નમઃ. ગાય નમઃ. ઓમ નમઃ. ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, તો ચાલો બાળકો દ્વારા વૃક્ષ વાવીએ. શાળાના શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. શું નામ છે તારું? કેવલ. કેવલ કેટલામ ભણશો? ચોથું ભણશો. શું કરવા આવ્યા? જાડવા આવવા. શું જો, અહીં બધા બાળકો વૃક્ષો વાવી રહ્યા છે. એક બાળ એક ઝાડ, જે આપણી કહેવત છે એ પ્રમાણે એક બાળ એક ઝાડ. બધાએ પછી જાડવાનું પાણી પાવાનું. હો આવશો ને? હે બહુ થી બોલો. હા ઓકે. પ્રાથમિક શાળામાં જો વૃક્ષારોપણ થાય, એક બાળ એક ઝાડ માટે અહીં બાળકો વૃક્ષારોપણ કરવા આવ્યા છે. પ્લાસ્ટિક છે એમનામ જ રહે છે, એટલે આપણે ફૂડ પેકેટ ખાઈ છીએ 5 રૂપિયા કે 10 રૂપિયા નો, પછી ગમે ત્યાં નાખી દઈએ છીએ. એ કચરો જમીનમાં ભળતો નથી અને વૃક્ષોને થવા દેતો નથી. વસ્તુ ન ખાવાની સૂચના આપીએ છીએ અને તમે લોકો લગભગ એનું મોટા ભાગે પાલન કરો છો, એ સારી બાબત છે. પણ પ્લાસ્ટિક પેકિંગમાં આવતી જે વસ્તુ છે, ખાદ્ય પદાર્થ છે, એ ખરેખર ઘણી બધી ખતરનાક કેમિકલવાળી વસ્તુ હોય એ આપણને કાયમી ધોરણે નુકસાન કરે છે. અને હમણાં જેમ મહિપાલભાઈએ વાત કરી એમ, એના જે પ્લાસ્ટિક છે
એ પછી જમીનની અંદર ઓગળતા નથી અને જમીનનું પ્રદૂષણ કરે છે, બરાબર? એટલે હવે આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્લાસ્ટિકના પેકિંગમાં આવતી કોઈ પણ બહારની ખાણીપીણી એ આપણે ખાઈશું નહીં, અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ અથવા તો નહિવત ઉપયોગ કરીશું, અને આપણે બધા એક ઝાડનો આજે ઉછેર કરવાનો પ્રયત્ન કરીએ, પ્રતિજ્ઞા લઈએ, અને ક્યારેય પણ આપણે બિનજરૂરી ઝાડ છે એ ક્યારેય કાપીએ નહીં, અને પર્યાવરણનું જતન અને રક્ષણ કરવા માટે આજે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈએ. આજે આ એક બાળ એક ઝાડના કાર્યક્રમ અંતર્ગત, આજે આ વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈ અને વૃક્ષનું જતન કરવા માટે કટિબદ્ધ થઈએ. તો અહીંથી તમને જે રીતે પ્રતિજ્ઞા જીલાવવામાં આવે, અમે સૌ વાનાવડ પ્રાથમિક શાળાના બાળકો પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજના આ વૃક્ષારોપણ અંતર્ગત અમે દરેક બાળક ઝાડનું જતન કરીશું. અમે વાવેલા ઝાડનું અમે સંપૂર્ણપણે ધ્યાન રાખી ઉછેર કરીશું. જિંદગીમાં ક્યારે વૃક્ષોનું છેદન કરીશું નહીં. પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશું. પ્લાસ્ટિક પેકિંગમાં આવતી વસ્તુ સંપૂર્ણપણે ત્યાગ કરીશું. આજની આ લીધેલી પ્રતિજ્ઞા અમે આજીવન પાળીશું. અસ્તુ. વન ભોજન કરવા આવ્યો છે. મસ્ત ભેળ છે સર, ભારીઓ ભેળ લઈ આવ્યો તું, ઓછી લઈ. તો આ ક્રિકેટ ગ્રાઉન્ડ હોસ્ટેલ છે, આની પણ આપણે એક વિડીયો તમને બતાવશું, અને એક વિડીયો વિશે બનાવીને આપણે મૂકશું. બોલિંગ આવડે ને? બોલિંગ નથી આવડતું? હવે લીંબુ શરબત બાળકોને ખાવામાં આવશે. આ છે લીંબુ શરબત, ખૂબ જ સુંદર. સ્વાદમાં કેવું હોય જોઈએ, કેવું બન્યું? સારું બન્યું ને? મારે ક્રિકેટ ગ્રાઉન્ડના ખબર જેવા અમે પારસી બાળકોને બધાને ખાવામાં આવશે. કેવો છે શરબત? કેવો શરબત? હું
શ્રી વાળા પ્રાથમિક શાળામાં ભણું છું. મારું નામ જાડેજા જયવીર છે. કેટલા માં ભણ? 8માં માં. આટ શું કરવા આવ્યા હતા અહીંયા? અહીંયા યોગ કરવા આવ્યા હતા. યોગ કરવા? કર્યા યોગ? હા. ક્યાં હતા? હાં. હવે બીજું શું કર્યું? વૃક્ષ રોપણ કર્યું. વૃક્ષ રોપણ કર્યું, બરાબર છે. લે, મારું નામ છે ભવ્ય. હું વાનાર પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. અહીંયા યોગ દિવસ ઉજવવા આવ્યા હતા અને વૃક્ષારોપણ કરવા પણ આવ્યા હતા. બરાબર. તો હવે વૃક્ષો વાવશો ને? હા, અમે વૃક્ષો વાવશી. અને વૃક્ષ, હા હા, તો અહીંયા વાવો છો કે નહીં? હા, વાવશી. તો અહીંયા વાવવાનું એક વૃક્ષો? હા. ઓકે, હાલો. શું નામ છે તારું? રાહુલ ખાનાભાઈ મકવાણા. મકવાણા, રાહુલ ખાના. બોલો. કેવો છે સરબત? મીઠું મીઠું. અચ્છા, ઉભો છો ને તને? ભાઈ ઉભો છો ને? તને મારી શરી અને એને મારી. શું ખાવ છો? ગાંઠ ગયા, ભીખાઈ થઈ ગયા યોગ કરીને? એમ શું છે, કેમ બંધ કરી દીધું? બોલો. ક્લાસ તો કરી રહ્યા છે. નમસ્તે. સમાપ્ત કરીએ છીએ, નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા લઈએ. Like, subscribe, bye.